આ નેગેટિવ થોટ્સ, એમાંનું પહેલો થોટ બિઝનેસ રિલેટેડ, વધુ પડતું ભેગું કરી લઉં, સૌથી વધારે કમાઈ લઉં. ક્યારેક શાંતિથી વિચાર તો કરો કે આ બધું ભેગું કરેલું એમાંથી મારી સાથે પરલોકમાં શું આવવાનું છે. સાચું બોલો. તમને એમ પૂછું કે તમારે હવે કેટલું જોઈએ, શા માટે આટલું બધું દોડો છો? સાહેબ દીકરાઓ નહીં, વસ્તાર મોટો છે, ખર્ચા ઘણા છે, મોંઘવારી કેટલી બધી છે. આ તમે દીક્ષા લીધી ને એટલે તમને કાંઈ ખબર બબર ન પડે, તો તું લઈ લે ને કોણ ના પાડે છે, બરાબર? તમે આવું બધી રીતે મને સમજાવી પટાવીને ચાલ્યા છો, પછી બીજા દિવસે હું તમે આવ્યા એટલે હું પૂછું કે તમારા વસ્તાર માટે બધું કરવું પડે. નહીં, હા હા બધું કરવું જ પડે. ઓકે, હવે હું તમને એમ કહું કે ગઈકાલે સાંજે મારી પાસે એક ભાઈ આવ્યા હતા, બહુ મોટી કુરિયર કંપનીના માલિક છે, અને એની પાસે એવી વિશિષ્ટ શક્તિ છે કે અહીંથી કદાચ પરલોકમાં તમે જ્યાં જાઓ ત્યાં તમારી મૂડી એ પહોંચાડી દે, કુરિયર થ્રુ જ્યાં જાઓ ત્યાં. તમે શું કહો સાહેબ? એડ્રેસ આપો, એડ્રેસ આપી દો. પછી હું કહું, તમે કાલ તો મને કહેતા હતા ને કે આપણે બધું છોકરા માટે કરીએ છીએ, આપણે સાહેબ બધા પોતપોતાનું ભાઈ લઈને આવેલા છે, બધા પોતાનું ફોડી લેશે, આપણે હું કોઈના માટે રાખવાની જરૂર છે? પતી ગયું. ગઈકાલના તમે જુદા, આજના તમે જુદા, ગઈકાલે દીકરા માટે કમાતા હતા ને આજે બધું ઉહડી ઉહડીને લઈ જાઉં. એક રૂપિયો તમારું ચાલે તો તમે અહીંયા મૂકીને ન જાઓ. શેના માટે? જે ચીજ તમારી સાથે નથી આવવાની, ઉલટું એક બિઝનેસની પાછળ પાગલ બનીને તમે કેટલું ગુમાવ્યું, ક્યાં પાયા ભૂલ જાઓ, ક્યાં ખોયા. તમે તમારા મા બાપની ભક્તિ છોડી છે, તમે તમારી પત્નીનો પ્રેમ છોડ્યો છે, તમે તમારા દીકરા દીકરીઓની સાથે બેસીને એને વાત્સલ્ય આપવાનું છોડી દીધું છે. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે છોકરાએ એના પપ્પાને કીધું, પપ્પા તમે આટલા બધા કલાક નોકરી કરો છો, એક કલાકનો એવરેજ તમને કેટલા ડોલર મળે? બાપ કે શાંતિ રાખ, તારે મારા પગારમાં માથું નહીં મારવાનું. પપ્પા પ્લીઝ, નાનું છોકરું છે, પ્રેમથી પપ્પાને પટાવ્યા. બાપાએ ગણિત માંડીને કીધું, બેટા $20. ઓકે, છોકરો જતો રહ્યો. બીજો દિવસ છોકરાએ જોયું પોતાના ડ્રોવરમાં $10, ગયો મમ્મી પાસે, પ્લીઝ મમ્મી મને 5 આપને. 10 કીધા પણ માએ ના પાડી, તો કે 5 તો આપ, શું કામ છે પછી તને કહીશ. મા પાસેથી 5 લીધા, બીજે ક્યાંકથી 5 લીધા, 20 ભેગા કર્યા, અને સાંજ પડે બાપ જેવો આવ્યો, રિમોટ લઈને ટીવીની સામે બેસવા ગયો ત્યાં છોકરો ખોળામાં બેઠો, પપ્પા આજે તમારે મને 1 કલાક આપવો પડશે, એના બદલામાં હું તમને $20 આપીશ. મૂર્ખો નતો બાપ? તમે મૂર્ખા છો કે સમજી ગયા? આ છોકરો બાપને શું કહેવા માંગે છે? બાપ એમ કે છે, 1 કલાકના તમને જો $20 મળતા હોય, આખી રાત તમે નોકરી કરવા તૈયાર છો, તો પપ્પા લ્યો મારા તરફથી તમને $20, પણ તમારો 1 કલાક મને આપ. શું કર્યું તમે? કેમ દીકરો નાનો હોય તો જ રમાડાય, મોટા દીકરાને તમારી બાજુમાં ના બેસાડાય? કયો પરિવાર સાંજ પડે 1/2 કલાક સાથે બેસે છે? યાદ રખના, દેરાસરમાં 2.5 કલાક અષ્ટપ્રકારી પૂજા કરવા માટે બેસવું ઈઝી છે, પરિવાર સાથે 1/2 કલાક બેસવાનો તમારી પાસે સમય નથી. નહીં, ટીવીની ચેનલોમાં સાથે બેસીને જુઓ એને હું નથી ગણતો, એ તમારો સ્માર્ટ. તમારી ઈચ્છા ન હોય તોય તમારી વાઈફ, તમારા મા બાપ, તમારા ભાઈ બહેન, તમારા દીકરા દીકરી સાથે એકવાર બેસો, બેસો બેસો તો ખબર પડશે તમારા દીકરા દીકરીના મનમાં શું ચાલે છે, એમને કેવું હોય છે. પણ તમારા કડપના કારણે, તમારા સ્વભાવની કડકાઈના કારણે બિચારા બોલી નથી શકતા. પ્લીઝ તમે એના મા બાપ ના બનો, તમે એના ફ્રેન્ડ્સ બનો. હું આવતીકાલે જે વાત કરવાનો છું એનું એક સેમ્પલ આપું છું. તમે મા બાપ, મા બાપની જગ્યાએ તમે મા બાપ બનો, પણ ક્યારેક તમારા સંતાનના ફ્રેન્ડ્સ બનો. તમે જો તમારા દીકરા દીકરીના ફ્રેન્ડ બની જશો ને, તો તમારા દીકરા કે તમારી દીકરીએ બીજા કોઈ ફ્રેન્ડ કે ફિયાન્સ કે ફિયાન્સીને શોધવા
చెవులు.